હવે આગળ વાત કરીએ તો સોમનાથ તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણના નિજધામ ગમન દિવસની ભક્તિભાવ પૂર્વક આધ્યાત્મિક ઉજવણી. સોમનાથ ક્ષેત્ર જપ અને તપની ભૂમિ છે. આ ભૂમિ પર દરેક ચિંતાથી મુક્તિ મળે છે, એટલે જગતગુરુ શ્રી કૃષ્ણએ પોતાનો વૈકુંઠ મહાપ્રયાણ માટે આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી. ગૌલોક ધામ એ જ પાવન ભૂમિ છે જ્યાં શ્રી કૃષ્ણની ચરણ રજ આ દિવ્ય સ્થાનમાં સમાયેલ છે, જેથી પ્રભાસની ભૂમિને હરિહર ભૂમિ કહેવાય છે, જ્યાં ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરિત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રયાણ કર્યું. ગોલોક ધામ ભૂમિ પર પરિવ્રાજક સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચતુર્માસ કરેલ અને આ પાવન ભૂમિ ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટિએ કાલગણના કરી હતી, જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપદા ના પાવન દિવસે બપોરના 2:27:30 સમયે પૃથ્વી લોકથી સ્વધામ ગમન કરેલ હતો. આજ રોજ આ પાવન દિવસે ગૌલોક ધામ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌલોક ધામ ખાતે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. કૃષ્ણને પ્રિય એવી ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ બપોરના 2:27:30 સમયે ભગવાન કૃષ્ણએ પૃથ્વીલોક પરથી ગૌલોક ધામની ભૂમિથી સ્વધામ ગમન કરેલ એ જ ક્ષણે કૃષ્ણની ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું અને શંખનાદ બાંસુરીવાદન જયઘોષ કરવામાં આવેલ. આ ક્ષણે વાતાવરણ કૃષ્ણના હરિનામ રટનમાં લીન થયું હતું. ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના છાત્રો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગીતાજી પાઠ કરવામાં આવ્યા હતા. યજમાન વેજાનંદભાઈ વારા પરિવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો. સાથે જ સંસ્કાર ભારતી દ્વારા ગૌલોક ધામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે ભગવાન શ્રી કૃષ્ણની પાદુકાજીની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ટ્રસ્ટ પરિવાર તથા અધિકારીઓ કર્મચારીઓ ભક્તો સહિત યજ્ઞ યજમાન વેજાનંદભાઈ વારા પરિવાર તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. હરિહરના તીર્થધામ એવા પ્રભાસ અધિક્ષેત્રમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના જે ગોલોકધામ તીર્થ છે ત્યાં આજે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ખાસ કરીને ભાગવત ગીતામાં ઉલ્લેખ છે તે પ્રમાણે ઈસવીસન પૂર્વે 3102 ચૈત્ર સુધી પ્રતિપદાના રોજ ભગવાન શ્રી કૃષ્ણજીએ આ હિરણ નદીના તટેથી પોતે ગોલોકધામ ગમન કર્યું હતું અને પોતે યોગ ધારણા દ્વારા ગોલોકધામ કર્યું હતું. આ દિવસને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે. ખાસ કરીને આ ઉત્સવમાં સવારે 8:30 વાગે પ્રથમ ધજા ચડાવી અને ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. સોમનાથ પાઠશાળાના બાળકો તથા યુનિવર્સિટીના સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગીતાજીના પાઠ કરવામાં આવ્યા હતા, તેમજ વિષ્ણુયાગ પણ ટ્રસ્ટ દ્વારા અહીંયા કરવામાં આવ્યો હતો. આજે સાંજે સમૂહ સહસ્ત્રદીપ આરતી કરી અને ભગવાનના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને આ દિવસે સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના વિવિધ કલાકારો દ્વારા પણ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવે છે, તેમજ ગોલોકધામ દિવસના આગળના દિવસે પૂર્વ સંધ્યાએ પણ સંસ્કાર ભારતી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવાનું. તે લોકો સતત રાત્રિના કાર્યક્રમથી લઈ અને સવારે સૂર્યોદય સુધીનો કાર્યક્રમ જુદી જુદી કલાથી કરતા હોય છે અને સવારે ભગવાન સૂર્યના વધામણા કરીને આ કાર્યક્રમ પૂર્ણ કરતા હોય છે. આ વર્ષે સંસ્કાર ભારતીના લગભગ ગુજરાતના 31 જિલ્લાઓમાંથી 365 જેટલા વિવિધ કલાકારોએ ભગવાનની આરાધના સોમનાથ તીર્થક્ષેત્રમાં કરી હતી. પેલેસ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે.
સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિલ્ક પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સિલ્ક પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સિલ્ક પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.